नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आजना सेशन में आप लोग सीखी रहा छे तमारा सेकंड ईयर ना एम्प्लॉयबिलिटी स्किल सब्जेक्ट में मॉड्यूल 3। मॉड्यूल नु टाइटल छे आईटी लिटरेसी, जेमा चेप्टर नंबर 6 चेप्टर नु टाइटल छे सर्वर एंड क्लाउड कम्प्यूटिंग। मित्रों, सर्वर अने क्लाउड कम्प्यूटिंग, सर्वर विषय तमे घणी वक्त सांभळ्यु हशे, घणी वक्त तमे आवा शब्दों सांभळ्या हशे के सर्वर बंद छे अथवा तो सर्वर धीमू छे एने कारणे एप्लिकेशन चालती नथी, अथवा तो सर्वर धीमू छे एने कारणे आ फाइल अपलोड थाती नथी। आम सर्वर ने लगती घणी बाबतो तमे सांभळी हशे। तो आ सर्वर शू छे, ए शू काम करे छे अने ए सर्वर कया प्रकारना उपयोगमां लेवामां आवे छे एना विषेनी विगतो आपणे आ चेप्टरमां समजवाना छीए। तो सौथी पहला तो सर्वर एटले शू एना विषेनी विगतो समजीए। मित्रों, सर्वर ए कम्प्यूटर छे जे अन्य कम्प्यूटर ने डेटा प्रदान करे छे। मतलब के सर्वर छे ई एक प्रकारनुं कम्प्यूटर ज छे जे कम्प्यूटरनी साथे अन्य बीजा घणा बधा कम्प्यूटर्स छे एने कनेक्ट करवामां आव्या छे। अने आ मेन कम्प्यूटर जे छे ए मेन कम्प्यूटर ए डेटा बाकीना कम्प्यूटर्स ने प्रोवाइड करतुं होय छे। तो इंटरनेट पर लोकल एरिया नेटवर्क अथवा वाइड एरिया नेटवर्क परनी सिस्टम ने डेटा प्रदान करे छे। वेब सर्वर्स, मेल सर्वर्स, फाइल सर्वर्स आ अलग अलग प्रकारना सर्वर छे जेना घणा बधा प्रकारो छे। दरेक प्रकारना सर्वरना हेतु माटे विशिष्ट सॉफ्टवेरनो उपयोग करवामां आवे छे अने ए सॉफ्टवेरना माध्यमथी मेन कम्प्यूटर छे एने बाकीना बधा कम्प्यूटरनी साथे कनेक्ट करवामां આવતા હોય છે। જ્યારે સર્વર વિવિધ પ્રકારના કમ્પ્યુટર પર ચાલી શકે છે તે મહત્વનું છે કે સર્વરની જરૂરિયાત મુજબનું પૂરતું હાર્ડવેર કમ્પ્યુટરમાં હોવું જોઈએ। સર્વર ચલાવવા માટે જે હાર્ડવેરની જરૂરિયાત છે એ હાર્ડવેર કમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય તો જ એને સર્વર તરીકે તમે ઉપયોગમાં લઈ શકશો। દાખલા તરીકે વેબ સર્વર જે ઘણા બધા વેબ સ્ક્રિપ્ટોને રિયલ ટાઈમમાં ચલાવે છે તેની પાસે ઝડપી પ્રોસેસર હોવું જરૂરી છે અને લોડને ધીમું કર્યા વગર હેન્ડલ કરવા માટેની પૂરતી રેમ એ કમ્પ્યુટરમાં હોવી જોઈએ તો જ વેબ સર્વર તરીકે એ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય। ફાઇલ સર્વરમાં એક અથવા વધુ ઝડપી હાર્ડ ડ્રાઈવ્સ હોવી જોઈએ જે ડેટાને ઝડપથી વાંચી શકે અને લખી શકે। કોઈ પણ પ્રકારનું સર્વર હોય ઝડપી નેટવર્ક કનેક્શન ખૂબ જ જરૂરી છે। જો નેટવર્ક કનેક્શન ધીમું હશે તો ડેટા છે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં પસાર નહીં થઈ શકે અને સર્વર ડાઉન થઈ જશે એને કારણે તમારું કામ છે અટકી પડશે। સર્વરના અલગ અલગ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે એપ્લિકેશન સર્વર। એપ્લિકેશન સર્વર એ એક સ્ટ્રક્ચર છે, એક એવું વાતાવરણ જ્યાં કોઈ પણ પ્રકારના કાર્યો કરતી કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન્સ ચલાવી શકાય છે। એપ્લિકેશન સર્વર વેબ આધારિત એપ્લિકેશન વિકસાવવી અને ચલાવી શકે છે। જાવા, પીએચપી અને .NET ફ્રેમવર્ક એપ્લિકેશન સર્વર સહિત ઘણા બધા વિવિધ પ્રકારના એપ્લિકેશન સર્વર્સ આપણને જોવા મળે છે। ત્યારબાદ છે બ્લેડ સર્વર। હાર્ડ ડ્રાઈવને દૂર કરીને, ઇન્ટરનલ કુલિંગ સિસ્ટમને દૂર કરીને અને કમ્પ્યુટિંગ ભાગોના નાના સંસ્કરણ વિકસાવીને સર્વરની સાઇઝ ઘટાડવામાં આવી છે જે એક પાતળી બ્લેડના આકારનું હોય છે, આથી તેને બ્લેડ સર્વર તરીકે ઓળખવામાં આવે છે। સર્વર રૂમમાં હજી પણ રેક્સમાં સંગ્રહિત હોવા છતાં બ્લેડ સર્વર નાના હોય છે અને વધુ સરળતાથી બદલી શકાય છે। ત્યારબાદ કમ્પ્યુટિંગ સર્વર। નેટવર્ક પર વિશાળ પ્રમાણમાં કમ્પ્યુટિંગ સંસાધનો ખાસ કરીને સીપીયુ અને રેન્ડમ એક્સેસ મેમરીને શેર કરવા માટે જે સર્વર બનાવ્યું હોય એ કમ્પ્યુટિંગ સર્વર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ડેટાબેઝ સર્વર। નેટવર્ક પર કોઈ પણ પ્રકારનો ડેટાબેઝ કે જે ટેબલના સ્વરૂપમાં દર્શાવી શકાય તેવા ગુણધર્મો ધરાવતું હોય તેવા ડેટાબેઝને સંગ્રહ કરી શકે અને શેર કરી શકે એવું સર્વર એને ડેટાબેઝ સર્વર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ફેક્સ સર્વર। નેટવર્ક પર એક કરતાં વધારે ફેક્સ મશીનને શેર કરવામાં આવે તો એને ફેક્સ સર્વર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે ફાઇલ સર્વર। નેટવર્ક પર ફાઇલો અને ફોલ્ડરને રાખવા માટે, સ્ટોર કરવા માટે અથવા તો શેર કરવા માટે જે સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે એને ફાઇલ સર્વર તરીકે ઓળખવામાં આવે છે।
ત્યાર બાદ ગેમ સર્વર, મલ્ટીપ્લેયર વિડીયો ગેમ્સ રમવા માટે ઘણા બધા કમ્પ્યુટર્સ કે ગેમિંગ ડિવાઇસને કનેક્ટ કરવા માટે જે સર્વરનો ઉપયોગ થાય છે એને ગેમ સર્વર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રિન્ટ સર્વર, નેટવર્ક પર એક કરતાં વધારે પ્રિન્ટર્સ એને શેર કરવા માટે, કોઈ એક જ પ્રિન્ટર છે અને ઘણા બધા કમ્પ્યુટર્સને એની સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે તો કોઈ પણ કમ્પ્યુટરમાંથી કમાન્ડ કરવામાં આવે તો એ પ્રિન્ટ આપી શકાય. આ પ્રકારનું જે સર્વર બનાવવામાં આવ્યું છે એને પ્રિન્ટ સર્વર તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ છીએ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ એ ઇન્ટરનેટ પર આપવામાં આવતી એપ્લિકેશનો અને સેવાઓનો સંદર્ભ આપે છે. આ સેવાઓ સમગ્ર વિશ્વમાં ડેટા સેન્ટરોમાંથી આપવામાં આવે છે, જેને સામૂહિક રીતે ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે. આ રૂપક ઇન્ટરનેટની અમૂર્ત છતાં સાર્વત્રિક પ્રકૃતિનું પ્રતિનિધિત્વ છે. ક્લાઉડ ઓનલાઈન સેવાઓ સાથે સંકળાયેલા ઘણા બધા નેટવર્ક કનેક્શન્સ અને કમ્પ્યુટર સિસ્ટમોને સરળ બનાવે છે. ક્લાઉડ ઇન્ટરનેટની જટિલતાને સરળ બનાવે છે. ઇન્ટરનેટની પહોંચને વ્યાપક બનાવવા માટે ક્લાઉડનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ કનેક્શન સાથેનો કોઈ પણ વપરાશકર્તા ક્લાઉડ અને તેના દ્વારા આપવામાં આવતી સેવાઓને એક્સેસ કરી શકે છે. હવે ક્લાઉડ છે એના અલગ અલગ ત્રણ પ્રકારો છે, પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ અને હાઇબ્રિડ ક્લાઉડ. તો ત્રણેયના તફાવત વિશે આપણે સમજીએ. સૌથી પહેલી વાત છે પબ્લિક ક્લાઉડ. પબ્લિક ક્લાઉડ સર્વિસીસ આર ઓન્ડ એન્ડ ઓપરેટેડ બાય અ થર્ડ પાર્ટી પ્રોવાઈડર. થર્ડ પાર્ટી પ્રોવાઈડર છે પબ્લિક ક્લાઉડ પ્રોવાઈડ કરતું હોય છે, જે કોઈ પણ વ્યક્તિ એને એક્સેસ કરી શકે છે. જ્યારે સામે આપણે વાત કરીએ પ્રાઇવેટ ક્લાઉડ, તો ડેડિકેટેડ ટુ અ સિંગલ ઓર્ગેનાઇઝેશન. પ્રાઇવેટ ક્લાઉડ એ કોઈ એક ઓર્ગેનાઇઝેશનનું જ ક્લાઉડ છે, એ ઓર્ગેનાઇઝેશનની સાથે જોડાયેલા લોકો જ એ ક્લાઉડનો ઉપયોગ કરી શકે છે. જ્યારે હાઇબ્રિડ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડની વાત કરીએ તો ઓફન કોલ્ડ ધ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ, મતલબ આ બંનેનું સંયોજન છે, જેમાં પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડ છે એ બંનેના લક્ષણો સમાવેશ થાય છે. ત્યારબાદ પબ્લિક ક્લાઉડનું મેન્ટેનન્સ ઇઝ બેર્ડ બાય ધ સર્વિસ પ્રોવાઈડર, મતલબ પબ્લિક ક્લાઉડનું મેન્ટેનન્સ છે એ સર્વિસ પ્રોવાઈડર દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની વાત કરીએ તો હાયર સિક્યુરિટી એઝ ધ રિસોર્સિસ આર નોટ શેર્ડ. અહીંયા પ્રાઇવેટ ક્લાઉડ છે એમાં રિસોર્સિસ માત્ર ને માત્ર જે વપરાશકર્તાઓને છૂટ આપવામાં આવેલી હોય એ લોકો જ એનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે પ્રાઇવેટ ક્લાઉડ છે એમાં સિક્યુરિટી વધારે જોવા મળે છે. જ્યારે આપણે હાઇબ્રિડ ક્લાઉડની વાત કરીએ તો ગ્રેટર ફ્લેક્સિબિલિટી એન્ડ મોર ડિપ્લોયમેન્ટ ઓપ્શન્સ. હાઇબ્રિડ છે એટલે કે પબ્લિક અને પ્રાઇવેટ બંનેના ફીચર્સ એની અંદર સમાયેલા છે, એટલે વધારે ફ્લેક્સિબલ છે. ત્યારબાદ પબ્લિક ક્લાઉડ પે એઝ યુ ગો મોડેલ ઉપર વર્ક કરે છે, ધસ ધ સેટિંગ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ લેસ. તમે જેટલો ઉપયોગ કરો એટલો ખર્ચ તમારે એને ચૂકવવાનો છે, એટલા માટે આની ઓપરેટિંગ કોસ્ટ ઓછી આવે છે. જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની વાત કરીએ તો ગ્રેટર ફ્લેક્સિબિલિટી ટુ કંટ્રોલ ધ ક્લાઉડ એન્વાયરમેન્ટ. આ પ્રકારનું ક્લાઉડ છે એને કંટ્રોલ કરવું એ ખૂબ જ ફ્લેક્સિબલ છે, કારણ કે કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે એ એની માલિક હોય છે, એ પોતાની અનુકૂળતા પ્રમાણે એ ક્લાઉડને કંટ્રોલ કરી શકે છે. ત્યારબાદ ક્લાઉડ બસ્ટિંગ ઇઝ ઓલ્સો પોસિબલ. હાઇબ્રિડ ક્લાઉડ છે એ ક્લાઉડ બસ્ટ થવાનું પણ શક્યતા રહેલી છે. ત્યારબાદ પબ્લિક ક્લાઉડની વાત કરીએ તો લેસર સિક્યુરિટી એઝ ધ પ્લેટફોર્મ ઇઝ શેર્ડ. પબ્લિક ક્લાઉડમાં સિક્યુરિટી ઓછી છે, કારણ કે ઘણા બધા લોકો એનો ઉપયોગ કરી શકે છે, ઘણા બધા લોકોની વચ્ચે આ ક્લાઉડ શેર થતું હોય છે. ત્યારબાદ પ્રાઇવેટ ક્લાઉડની વાત કરીએ તો પરચેઝ એન્ડ મેન્ટેનન્સ હેઝ ટુ બી બેર્ડ બાય ધ ઓર્ગેનાઇઝેશન. આ પ્રાઇવેટ ક્લાઉડનું ખરીદી અને એનું મેન્ટેનન્સ છે એ કોઈ એક ઓર્ગેનાઇઝેશન પોતે વહન કરતી હોય છે, એટલા માટે વધુ ખર્ચાળ હોય છે. જ્યારે હાઇબ્રિડ ક્લાઉડની વાત કરીએ તો નેટવર્ક કોમ્પ્લેક્સિટીઝ એન્ડ કમ્પ્લાયન્સીસ ઇશ્યુઝ. હાઇબ્રિડ ક્લાઉડમાં નેટવર્કની કોમ્પ્લેક્સિટી અથવા તો નેટવર્કના કમ્પ્લાયન્સના ઇશ્યુઝ વધારે જોવા મળે છે. પબ્લિક ક્લાઉડની વાત કરીએ તો લેસર ફ્લેક્સિબિલિટી એન્ડ કંટ્રોલ ઓવર ધ ક્લાઉડ. પબ્લિક ક્લાઉડ છે એમાં ફ્લેક્સિબિલિટી અને કંટ્રોલ ઓછો જોવા મળે છે. જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની વાત કરીએ તો પ્રાઇવેટ ક્લાઉડ એક્સપેન્સિવ છે, પબ્લિક ક્લાઉડ કરતાં વધારે ખર્ચાળ છે. જ્યારે હાઇબ્રિડ ક્લાઉડ છે એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ,
मतलब कि आ बने करता वधारे खर्चाळ हाइब्रिड क्लाउड जोवा मळे छे। त्यारबाद एवरीडे क्लाउड कम्प्यूटिंग, रोज बरोज आपणे क्लाउड कम्प्यूटिंग नो उपयोग करीए छे क्यांय, तो क्लाउड ने डिस्क ड्राइव तरीके जो आपणे विचारीए तो गूगल अथवा एप्पल जेवी कंपनीनी मालिकीनी जे तमारी बधी फाइलोने दूरस्थ स्थान पर संग्रहित करे छे, जेने सामान्य रीते सर्वर फार्म तरीके ओळखवामां आवे छे। क्लाउड इंटरनेट कनेक्शन वाला कोईपण कम्प्यूटर थी फोटो विडियोज अथवा दस्तावेजों एक्सेस करवानुं शक्य बनावे छे। अपनामाना घणा फेसबुक, नेटफ्लिक्स अथवा जीमेल जेवी साइट्स साथे दररोज क्लाउड कम्प्यूटिंगनो उपयोग करीए छे। फोटो अथवा विडियोज फेसबुक सर्वर पर संग्रहित थाय छे, जे इंटरनेट कनेक्शन साथे कोईपण कम्प्यूटरथी प्राप्त करी शकाय छे। तो आपणे गूगल ड्राइव एना विशे जाणीए छे। गूगल ड्राइवमां तमे कोईपण फाइलने अपलोड करी होय तो ए फाइल कोई क्लाउडमां सेव थयेली होय छे। પછી તમે કોઈ પણ ડિવાઇસમાંથી તમારું ગૂગલ ડ્રાઈવ ઓપન કરશો તો એ ડિવાઇસમાંથી એ ફાઇલને જોઈ શકાશે, અથવા તો ફાઇલને શેર કરી શકાશે, અથવા તો એ ફાઇલને ડાઉનલોડ પણ કરી શકાશે। તો ગૂગલ ડ્રાઈવ છે એ ક્લાઉડ કમ્પ્યુટિંગનું એક એક્ઝામ્પલ છે। આ રીતે માઇક્રોસોફ્ટની સ્કાય ડ્રાઈવ છે એ પણ ક્લાઉડ કમ્પ્યુટિંગનું જ એક એક્ઝામ્પલ છે। એમેઝોન દ્વારા ક્લાઉડ ડ્રાઈવ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ પ્રકારની કોઈ પણ ડ્રાઈવનો તમે ઉપયોગ કરી તમારા ફોટોઝ વિડીયોઝ એને ઓનલાઈન શેર કરી શકો છો, તમારા ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન જોઈ શકો છો, શેર કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો। એપલનું આઈ ક્લાઉડ, ડ્રોપ બોક્સ અને ગૂગલ ડ્રાઈવ આ બધા જ ક્લાઉડના જ ઉદાહરણો છે। હવે ગૂગલ ડ્રાઈવ એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એના વિશે વિગતો સમજીએ। ગૂગલ ડ્રાઈવ એ ગૂગલ દ્વારા વિકસિત ક્લાઉડ કમ્પ્યુટિંગની ફાઇલ સ્ટોરેજ અને સિન્ક્રોનાઇઝેશનની સેવા છે, જે 24 એપ્રિલ 2012 રોજ ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવી હતી। ગૂગલ ડ્રાઈવ વપરાશકર્તાઓને તેમના સર્વરો પર ફાઇલ સ્ટોર કરવાની, મોબાઈલ ફોન સહિતના કોઈપણ ઉપકરણોમાં ફાઇલને સિન્ક્રોનાઇઝ કરવાની અને ફાઇલને શેર કરવાની કે ડાઉનલોડ કરવાની સુવિધા પ્રદાન કરે છે। વેબસાઇટ ઉપરાંત ગૂગલ ડ્રાઈવ વિન્ડોઝ અને મેક ઓએસ કમ્પ્યુટર, એન્ડ્રોઇડ અને આઈઓએસ સ્માર્ટફોન, ટેબ્લેટ્સ માટેની ઓફલાઈન ક્ષમતાઓવાળી એપ્લિકેશન પણ પ્રદાન કરે છે। ગૂગલ ડ્રાઈવમાં ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ્સ, ગૂગલ સ્લાઇડ્સ વગેરેનો સમાવેશ થાય છે। ઓફિસ સ્યુટ્સનો જ એક ભાગ છે, જે દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ, પ્રેઝન્ટેશન, ડ્રોઈંગ્સ, ફોર્મ્સ આ બધાને સ્ટોર કરવા માટે કે એમાં એડિટિંગ કરવા માટેનો ઓપ્શન તમને પૂરો પાડે છે। ઓફિસ સ્યુટ્સ દ્વારા બનાવેલ અને એડિટ કરેલ ફાઇલો ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરવામાં આવતી હોય છે। ગૂગલ ડ્રાઈવ વપરાશકર્તાઓને ગૂગલ વન દ્વારા 15 GB મફત સ્ટોરેજ પ્રોવાઈડ કરવામાં આવે છે, મતલબ તમે 15 GB જેટલી ફાઇલો છે એ ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરી શકો છો। તમારા જીમેલ એડ્રેસમાંથી તમે કોઈપણ ઉપકરણ દ્વારા ગૂગલ ડોક્સ, ગૂગલ સ્લાઇડ્સ, શીટ્સ, કેલેન્ડર્સ, ગૂગલની અન્ય કોઈપણ સેવા છે એ તમે એક્સેસ કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો। ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરીને ફાઇલોને કેવી રીતે ઓપન કરી શકાય? ઓપનિંગ ફાઇલ્સ ઓન ગૂગલ ડ્રાઈવ, તો તમારા કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ પર લોગિન કરો। ગૂગલ ડ્રાઈવ પર ફાઇલોને ઓપન કરવા માટેના સ્ટેપ્સ અહીંયા આપેલા છે। સૌથી પહેલો તો drive.google.com પર જાઓ। તમારા યુઝર નેમ એટલે કે આઈડી અને પાસવર્ડ છે એ ગૂગલ એકાઉન્ટમાં લોગિન કરો। ગૂગલ એકાઉન્ટમાં લોગિન કર્યા પછી ન્યૂ ટેબનો ઉપયોગ કરીને અહીં ફાઇલો તમારે ઉમેરવાની છે। જો તમે ફાઇલ પહેલેથી સેવ કરી રાખી હશે તો એ ફાઇલ ઉપર તમે ડબલ ક્લિક કરો। જો તમે ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ, પ્રેઝન્ટેશન ફોર્મ્સ અથવા ડ્રોઈંગને ઓપન કરો છો તો તે એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે એને ઓપન કરી શકશો। જો તમે વિડીયો, PDF કે માઇક્રોસોફ્ટ ઓફિસ ફાઇલ, ઓડિયો ફાઇલ અથવા ઇમેજને ઓપન કરો છો તો એ તમે ગૂગલ ફાઇલમાં ઓપન થશે। હવે ગૂગલ ડ્રાઈવ પરથી ફાઇલને શેર કેવી રીતે કરી શકાય? તો શેર કરવા માટેની પ્રોસેસ આપણે જોઈએ। તો સૌથી પહેલું તો તમારા કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ ઉપર લોગિન થાઓ અને ફાઇલને શેર કરવા માટે સૌથી પહેલા તમે જે ફાઇલને શેર કરવા માગો છો એ ફાઇલને શોધો। ત્યારબાદ એ ફાઇલને શેર કરવા માટેનો ઓપ્શન તમારી પાસે ઉપલબ્ધ થશે। કમ્પ્યુટર પર ગૂગલ ડ્રાઈવ, ડોક્સ, શીટ્સ અથવા સ્લાઇડ્સ ઉપર જાઓ। તમે જે શેર કરવા માગો છો તે ફાઇલ ઉપર ક્લિક કરો। તે ફાઇલ ઉપર ક્લિક કરવાથી શેર બટન તમારી સામે ઓપન થશે,
शेयर बटन पर क्लिक करो अने जे व्यक्ति सुधी तमे फाइल शेयर करवा मागो छो एनु आईडी तमे एंटर करशो तो फाइल ने शेयर करी शकाशे। आ प्रमाणे आपणे वेबकास्टिंग अने क्लाउड कम्प्यूटिंग विषयनी बात करी। थैंक यू।